નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે વાત કરવાના છીએ કે જે હવામાનમાં બેથી ત્રણ ફેરફાર થવાના છે કેવા કેવા ફેરફાર થવાના છે શું ફેરફાર થવાના છે કઈ સિસ્ટમ આપણે ત્યાં અસર કરવાની છે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની છે એનાથી આપણે ત્યાં શું અસર થવાની છે એ આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ અને બીજું કે હવે આવનારા દિવસોની અંદર ગરમીની સ્થિતિ શું રહેશે દેશમાં આખા દેશની અંદર શું સ્થિતિ રહેવાની છે એની પણ આપણા વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો હવે આપણે શરૂઆત કરીએ કે અત્યારે જે સ્થિતિ છે શું છે તો આપણે જે આ સેટેલાઇટ તસવીર છે એને જોઈએ તો આની અંદરથી આપણે ખબર પડશે કે ભાઈ જે વાદળો જે છે એ ઉત્તર ભારતના જે વિસ્તારો છે એની અંદર અને ગુજરાત ઉપરથી વાદળોનો કેટલો આ રીતે પટ્ટો પસાર થઈ રહ્યો છે એટલે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારો જે છે એની અંદર આંશિક વાદળછાયું વાતાવરણ જે છે એ તમને જોવા મળશે હવે આવનારા દિવસોની અંદર જે છે એ જે સ્થિતિ થવાની છે શું થવાની છે એની થોડીક આપણે વાત કરીએ તો કેટલીક સિસ્ટમો જે છે એ સિસ્ટમ વિશે આપણે વાત કરીશું તો આપણે સમજાશે કે ભાઈ ગુજરાતની અંદર શું થશે અને આવનારા દિવસોમાં દેશના બાકીના જે બધા વિસ્તારો છે એની અંદર શું થવાનું છે હવે અહીંયા જે છે એ એન્ટી સાયક્લોનની સિસ્ટમ બની છે બરાબર એટલે એને કારણે જે છે એ પવનો તમને ખબર છે કે એન્ટી ઘડિયાળની ગતિની તરફ એટલે ઘડિયાળ જે રીતે જાય એ રીતે એને જે ગોળ ફરે એ રીતે કાંટા ફરે એ રીતે પવન આમાં ફરતા હોય છે એટલે આ રીતે આપણી તરફ પવનો આવી રહ્યા છે એટલે ગુજરાતની અંદર અત્યારે જે પવનો આવી રહ્યા છે એ પવનો આવી રહ્યા છે પશ્ચિમ દિશા તરફથી બરાબર પશ્ચિમ તરફથી પવનો આવી રહ્યા છે અને કેટલાક કેટલાક વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવી રહ્યા છે પવનો એટલે આ બે તરફથી આપણે ત્યાં પવનો આવી રહ્યા છે ગુજરાતની અંદર જે છે એ લગભગ ચાર અને પાંચ તારીખની આસપાસ ચાર અને પાંચ તારીખની આસપાસ જે છે એ પવનની ગતિમાં થોડો વધારો થશે કારણ કે પાંચ તારીખની આસપાસ જે છે અહીંયા એ સિસ્ટમ જે છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જે છે એ અસર કરશે આ વિસ્તારોને બરાબર એટલે ત્યાં જ્યારે સિસ્ટમ નજીક આવશે અને અહીંયા એન્ટીસાયક્લોન બનેલું છે એના કારણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પવનની ગતિમાં થોડોક વધારો થશે ખૂબ કોઈ વધારે વધારો નથી થવાનો તોફાન આવવાની શક્યતા કે એવો કોઈ મોટો વધારો નથી પરંતુ થોડો જે વધારો જે છે એ વધારો થશે એટલે પવનની ગતિ વધશે અને તમને પવનની ગતિનો વધારો જે છે એ અનુભવાશે એટલે ચાર પાંચ તારીખની આસપાસ જે છે એ પવનની ગતિમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે બીજું આપણે જે જોઈએ હું તમને જે બતાવતો હતો કે આ જે છે તમે જુઓ તો અહીં તમને ખબર પડશે કે આ તરફથી જે પવન આમ આવી રહ્યા છે તો પવનની ગતિમાં વધારો થશે બીજું જે સિસ્ટમ આવી ગઈ એના પછી જે છે એ લગભગ અત્યારે એવું અનુમાન છે કે સાત કે આઠ તારીખની આસપાસ સાત અથવા તો આઠ તારીખની આસપાસ જે છે એ આ બધા વિસ્તારો જે છે આ બધા વિસ્તારોની અંદર જે છે એ કોઈ જગ્યાએ વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે પરંતુ ગુજરાતની અંદર આપણે ત્યાં હજી કોઈ કમોસમી વરસાદની શક્યતા દેખાતી નથી એટલે આ જે વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે એના કારણે દક્ષિણ ગુજરાત તરફના કોઈ વિસ્તારો જે છે એની અંદર કદાચ હવામાન પલટાય વાતાવરણ પલટાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે પરંતુ હજુ થોડું વહેલું છે એના ઉપર પણ આપણે નજર રાખીશું એટલે કદાચ કોઈ ત્યાં હવામાન પલટાય એવી શક્યતા દેખાઈ રહી છે બીજું હવે આપણે જે વાત કરતા હતા કે ભાઈ ગરમીની શું સ્થિતિ છે તો તમે જુઓ આ જે છે એ હવામાન વિભાગે અહીંયા જે જારી કર્યું છે એ એલર્ટ જારી કર્યા છે હવે આ એલર્ટ શું કે છે એની આપણે થોડી ઘણી વાત કરી લઈએ તો તમને ખબર પડશે કે ભાઈ અહીંયા જે છે એ આ જે એલર્ટ જે છે એ દર્શાવે છે કે ભાઈ હીટવેવની સ્થિતિ થવાની છે ચાલીસ ડિગ્રીથી ઉપર જે છે એ તાપમાન જતું રહેવાની શક્યતા છે અને ભયંકર ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે જેમ આપણે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક દિવસ પહેલાં હીટવેવની સંખ્યા આપણે હીટવેવ જેની ઓરિનિંગ જે હતી એ મુજબ બીજું કે હવામાન વિભાગે જે છે એ ઉનાળાનું આપણે જે છે ઉનાળો જે છે એનું આખું આઉટલુક જારી કર્યું છે એટલે કે આવનારો ઉનાળો કેવો રહેવાનો છે એની એમણે વાત કરી છે એની અંદર એમણે કીધું છે કે ભાઈ હીટવેવ એટલે કે લૂ જે છે એની સંખ્યા વધશે અને એના દિવસોમાં પણ વધારો થશે એટલે કે લૂની સંખ્યા અને દિવસો જે છે એ વધવાના છે એટલે આપણે ત્યાં આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે ગરમી પડનારા દિવસો જે છે દિવસોની અંદર વધારો થશે તમે જોયું કે શિયાળામાં આ વખતે આપણે ત્યાં ઠંડી ખૂબ ઓછી પડી હતી પરંતુ ઉનાળાની અંદર હવે ગરમી ખૂબ વધારે પડશે કારણ કે હજી પણ પ્રશાંત જે મહાસાગર છે એની અંદર અનલીનોની સ્થિતિ જે છે એ પ્રવર્તે છે અને એના કારણે જે છે એ હીટવેવ જે છે એની સંખ્યા આપણે ત્યાં વધવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે એટલે એ એક કારણ છે એના સિવાયના બીજા પણ કારણો છે માત્ર અલનીનું જે એક કારણ નથી પણ ભાગે જે છે આખી દુનિયામાં ગરમી વધવા પાછળનું જે કારણ જે છે એ અલનીનું હોય છે હવે આપણે ત્યાં ગુજરાતની અંદર જે છે એ પવનમાં વધારો આ તે ફેરફાર થશે વાદળો દેખાશે એ બધું તો છે જ પરંતુ એને સાથે સાથે જે છે એ આપણે ત્યાં ગરમીની અંદર જે છે થોડી રાહત મળી છે એટલે થોડી રાહત એટલે કે જે જગ્યાએ ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું હતું ત્યાં આણત્રીસ ડિગ્રી એટલે બે ત્રણ ડિગ્રીનો ઘટાડો આપણે જોવા મળી રહ્યો છે તમે જુઓ અમદાવાદની અંદર સાડત્રીસ પોઈન્ટ છ અમરેલીની અંદર ઓગણચાલીસ ડિગ્રી છે અને એના પછી તમે જોશો તો બાકીના બધા વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રી પછી સાડત્રીસ ડિગ્રી આડત્રીસ સાડત્રીસ આડત્રીસ સાડત્રીસની આજુબાજુનું તાપમાન દેખાઈ રહ્યું છે એટલે ગુજરાતમાં લગભગ જે છે એ છત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જે છે હજી એકાદ બે દિવસ સુધી રહેશે એના પછી જે છે એ ધીમે ધીમે તાપમાનમાં વધારો થવાની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારોમાં ફરીથી જે છે એ ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જવાની શક્યતા છે લગભગ સાત આઠ એપ્રિલની આજુબાજુ જે છે આપણે ત્યાં તાપમાનમાં થોડો વધારે વધારો થાય એવી શક્યતા દેખાઈ રહી છે અત્યારની સ્થિતિ મુજબ તો જે ગુજરાતની અંદર આપણે ત્યાં જે ફેરફારો થવાના છે હવામાનમાં પવનની ગતિમાં વાદળો આવવાની એની જે આપણે વાત કરીએ અને બીજું કે વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો વિડીયોને ખાસ તમે શેર કરી દેજો અને બીજું કે બાકી તમારે કોઈ માહિતી જાણવી હોય કોઈ હોય તો તમે વિડીયોની નીચે મને પ્રશ્ન પૂછજો અમે જરૂર ટ્રાય કરશું કે અમે તેનો જવાબ આપી શકીએ